ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને ફ્રેન્ડ્સ? આની આગળ આપણે રહેમત એન્ડ ગણપત, બરાબર છે, બંનેને કેટલા વાયરની જરૂર હતી એ શોધ્યું, બરાબર. હવે આજના વિડીયોમાં આપણે બીજા એવા કેટલાક સમ્સ કાઉન્ટ કરીશું ને. બધાને મજા આવી ને સમ્સ કાઉન્ટ કરવાની? ચલો, તો આજે પણ આપણે થોડા એવા બીજા સમ્સ કાઉન્ટ કરીએ. જોઈએ શું છે આગળ. થર્ડ નંબર, ગણપતના ફિલ્ડની બાઉન્ડ્રી કેટલી લોંગ હશે? શું કીધું છે? ગણપતના ખેતરની હદ કેટલી લોંગ, કેટલી લાંબી હશે એ આપણે શોધવાનું છે. ચલો, તો પહેલા અહીંયા પિક્ચર જોઈએ. તમને બુકની અંદર એક પિક્ચર આપેલું જ છે. આ રીતનું તમને એક પિક્ચર આપેલું હશે, આપેલું છે ને બુકમાં, બરાબર. જુઓ શું છે અહીંયા. 15 મીટર આ લેન્થ, આ લેન્થ 90 મીટર, આ સાઈડ 80 મીટર, આ સાઈડ 15 મીટર, અહીંયા જુઓ તો 90 મીટર, બરાબર. આ રીતે તમને ફિલ્ડનું પિક્ચર ડ્રો કરેલું છે અને એનું મેઝરમેન્ટ, એની સાઈડના મેઝરમેન્ટ માપ પણ આપેલા જ છે. એના પરથી આપણે ગણપતના ફિલ્ડની બાઉન્ડ્રી એટલે કે હદ શોધવાની છે, બરાબર. ચલો, તો શું કરીશું? અહીંયા લખીશું ફિલ્ડની બાઉન્ડ્રી. જોઈએ તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આ સાઈડની લેન્થ કેટલી છે? 15 મીટર પ્લસ 15 મીટર પ્લસ 19 મીટર, સોરી 9 મીટર, અહીંયા 18 મીટર એન્ડ લાસ્ટ કેટલા છે? 9 મીટર. જો આ ગણપતનું ફિલ્ડ છે અને આ બધી સાઈડના મેઝરમેન્ટ એટલે કે માપ આપેલા છે, એના પરથી આપણે એની બાઉન્ડ્રી કેટલી લોંગ છે એ શોધવાનું છે. બીજી રીતે કહીએ તો ગણપતના ફિલ્ડની પેરામીટર એ પણ આપણે કહી શકીએ. કેમ ફ્રેન્ડ્સ? કેમ કે જુઓ, ફિલ્ડ બધી બાજુથી, બધી સાઈડ્સથી આ ફિગર કેવી છે? ક્લોઝ છે, બરાબર. અને બધી સાઈડનો આપણે શું કરશું? એડિશન કરશું, સરવાળો કરશું, તો પેરામીટર પણ આપણે કહી શકીએ. જુઓ, તો ચલો એડિશન કરીએ. 15 મીટર પ્લસ 15 મીટર પ્લસ 9 મીટર પ્લસ 18 મીટર પ્લસ 9 મીટર. ચલો, હવે આ બધાનો આપણે એડિશન કરશું. 5 ની અંદર 5 એડ કરો, કેટલા થશે? 10. 10 ની અંદર 9 એડ કરો, કેટલા થશે? 19. 19 ની અંદર 8 એડ કરો, કેટલા થશે? ઓકે, તો કાઉન્ટ કરો કેટલા થાય. 90 ની અંદર 8 એડ કરો, તો 90 પછી 20, 21, 22, 23, 24, 25, 26, 27. ઓકે, તો 19 ની અંદર 8 એડ કરતા 27 થશે. ચલો, 27 ની અંદર 9 એડ કરો, કેટલા થાય? તો કરીએ 28, 29, 30, 31, 32, 33, 34, 35 એન્ડ 36, બરાબર છે. તો અહીંયા કેટલા થયા? 36. તો અહીંયા લખીશું 36 નો 6 એન્ડ કેરી 3. 3 ની અંદર 1 એડ કરો, 4. 4 ની અંદર 1 એડ કરો, 5. એન્ડ 5 ની અંદર 1 એડ કરો, 6. તો 66 મીટર શું થયું? ગણપતના ફિલ્ડની બાઉન્ડ્રીની કેટલી લોંગ થઈ? 66 મીટર, બરાબર. તો આપણે આ પિક્ચર પરથી એન્ડ એના મેઝરમેન્ટ પરથી શું કર્યું? ગણપતની બાઉન્ડ્રી કેટલી લોંગ છે એનું મેઝરમેન્ટ, એનું માપ પણ શોધી કાઢ્યું, બરાબર. તો આ જ રીતે તમારે પણ આગળના સમ્સ આ જ રીતે કાઉન્ટ કરવાના છે અને મને આશા છે તમને બધાને જ
આવડશે બરાબર. તો હવે આપણે નેક્સ્ટ સમ્સ જોઈએ. ચલો તો જોઈએ નેક્સ્ટ સમ્સ. શું કીધું છે? ગણપતને તેના ફિલ્ડ માટે વધુ કેટલા મીટર વાયરની જરૂર પડે, એટલે ગણપતને તેના ખેતર માટે ફિલ્ડ માટે હજી વધુ કેટલા વાયરની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ હમણાં જ શું કર્યું? ગણપતની ફિલ્ડની બાઉન્ડ્રીનું માપ શોધ્યું, શોધી કાઢ્યું. તો કેટલું આવ્યું હતું? તો અહીંયા લખીએ, ગણપતના ફિલ્ડની બાઉન્ડ્રી નું મેઝરમેન્ટ કેટલું હતું? 66 મીટર. બરાબર, 66 મીટર હમણાં જ આપણે શોધ્યું. બરાબર, હવે ગણપત પાસે વાયર કેટલો હતો? રહેમતે કેટલો વાયર આપ્યો હતો? કોઈને યાદ છે? રાઈટ, કેટલો? 16 મીટર. બરાબર, તો અહીંયા લખીએ, ગણપત પાસે રહેલ વાયરની લેન્થ કેટલી હતી? 60 મીટર. બરાબર, અને હજુ વાડ માટે ગણપતને કેટલો વાયર જરૂરી છે એ આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? ગણપતને ફિલ્ડ માટે કેટલા વાયરની જરૂર છે. બરાબર, આપણે આ શોધવાનું છે. ચલો જુઓ, ગણપતની બાઉન્ડ્રીનું મેઝરમેન્ટ કેટલું થયું? 66 મીટર, અને એની પાસે વાયર કેટલો હતો? 16 મીટર. બરાબર, તો અહીંયા આપણે કરીએ, 66 મીટર માઇનસ 16 મીટર. જુઓ, ટોટલ બાઉન્ડ્રીનું મેઝરમેન્ટ 66 મીટર છે. બરાબર, એટલે 66 મીટર વાયર જોઈશે ગણપતને. બરાબર છે, એની અંદરથી એની પાસે 16 મીટર વાયર તો છે જ. બરાબર છે, તો એમાંથી આપણે 16 મીટર વાયરને સબટ્રેક્ટ કરશું. બરાબર, તો હજુ એને કેટલા વાયરની જરૂર પડશે એ આપણને મળી જશે. તો અહીંયા કરીએ, 66 મીટર માઇનસ 60 મીટર. ચલો, 6 માંથી 6 સબટ્રેક્ટ કરો, કેટલા રહેશે? 0. એન્ડ 6 માંથી 1 સબટ્રેક્ટ કરો, કેટલા રહેશે? 5. તો હજુ એને 50 મીટર વાયરની જરૂર છે. અહીંયા આવશે 50 મીટર. તો ગણપતને તેના ફિલ્ડ માટે વધુ કેટલા મીટર વાયરની જરૂર છે? 50 મીટર વાયરની જરૂર છે. બરાબર, ચલો હવે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ બુકમાં પેજ નંબર 151. જુઓ શું છે એના ઉપર? પ્રેક્ટિસ ટાઈમ. બરાબર, ચલો તો હવે આપણે એમાં ફર્સ્ટ નંબર જોઈએ. ફર્સ્ટ નંબરની ફિગર તમને આપેલી છે, બરાબર છે, એનું મેઝરમેન્ટ પણ આપ્યું છે. આ સાઈડ છે 6 મીટર, આ સાઈડ 15 મીટર, અહીંયા 24 મીટર, એન્ડ આ છે 15 મીટર. આના પરથી આપણે શું કરવાનું છે? એની બાઉન્ડ્રી, બરાબર છે, એની બાઉન્ડ્રીની લેન્થ શોધવાની છે. આ રીતે તમને 151 પર ઘણી બધી ફિગર આપેલી છે, એના પરથી કઈ ફિગરની બાઉન્ડ્રી સૌથી લોંગ છે એ તમારે શોધી કાઢવાનું છે. જુઓ, તો આપણે અહીંયા આ ફિગરની બાઉન્ડ્રી શોધીએ. તો અહીંયા લખીશું બાઉન્ડ્રી. બાઉન્ડ્રી શોધવા માટે શું કરશું આપણે? હા, દરેક સાઇડ્સનો
એડિશન કરશું, બરાબર? અથવા તો એને શું કહેવાય છે, પેરામીટર પણ કહેવાય. જુઓ આ આપણી ફિગર કેવી છે, ક્લોઝ છે, બંધ છે, બરાબર? એટલે ક્લોઝ ફિગરની દરેક સાઇડ્સનો એડિશન કરીએ તો એને પેરામીટર એટલે કે પરિમિતિ પણ કહેવાય છે. ચલો તો અહીં આપણે એનો એડિશન કરીએ. શું છે, 6 મીટર પ્લસ 15 મીટર પ્લસ 24 મીટર પ્લસ 15 મીટર. ચલો હવે અહીં આપણે એડિશન કરીશું, 16 મીટર પ્લસ 15 મીટર 24 મીટર એન્ડ લાસ્ટ 15 મીટર. અહીંયા કંઈ નથી એટલે 0. ચલો 6ની અંદર 5 એડ કરો, કેટલા થાય ફ્રેન્ડ્સ, 11. 11ની અંદર 4 એડ કરો, 11ની અંદર 4 એડ કરતા 15. એન્ડ 15ની અંદર 5 એડ કરો તો કેટલા થશે, 20. તો 20નો 0 એન્ડ કેરી 2. ચલો હવે જુઓ, 2ની અંદર 1 એડ કરો કેટલા થશે, 3. 3ની અંદર 2 એડ કરો કેટલા થાય, 5. એન્ડ 5ની અંદર 1 એડ કરો કેટલા થશે, 6. તો આપણો આન્સર આવ્યો 60 મીટર. તો આ ફિગરની બાઉન્ડ્રી કેટલી લોંગ છે, 60 મીટર લોંગ છે. ચલો જો નેક્સ્ટ બી. ચલો બી ની ફિગર તમે જોઈ શકો છો, બરાબર છે? એ ફિગર પણ કેવી છે, કેવી છે, ઓપન કે ક્લોઝ? હા ક્લોઝ, બરાબર. અને એની બધી સાઈડનું મેઝરમેન્ટ પણ તમને આપેલો છે, માપ પણ તમને આપેલો જ છે, બરાબર. એના પરથી આપણે શું શોધશું, બાઉન્ડ્રી. તો અહીંયા લખી દઈએ બાઉન્ડ્રી. ફ્રેન્ડ્સ બાઉન્ડ્રી શોધવા માટે અત્યારે જ આપણે શીખી ગયા, શું કરશું, બધી સાઇડનો એડિશન. ચલો તો જોઈએ કેટલા છે, 6 મીટર પ્લસ 3 મીટર પ્લસ 6 મીટર પ્લસ 6 મીટર પ્લસ 12 મીટર પ્લસ 9 મીટર. આ બધાનો આપણે એડિશન કરવાનો છે. જુઓ કેટલા છે, 6 મીટર 3 મીટર 6 મીટર 6 મીટર 12 મીટર એન્ડ લાસ્ટ 9 મીટર. ચલો 6ની અંદર 3 એડ કરો કેટલા થશે, 9. 9ની અંદર 6 એડ કરો કેટલા થશે, 9ની અંદર 6 એડ કરો તો 10, 11, 12, 13, 14 એન્ડ 15. 15ની અંદર 6 એડ કરો કેટલા થાય, 21. 21ની અંદર 2 એડ કરો, 23. 23ની અંદર 9 એડ કરો, 24, 25, 26, 27, 28, 29, 30, 31 એન્ડ 32. તો અહીં આવશે 2 એન્ડ કેરી 3. 3ની અંદર 1 એડ કરો કેટલા આવશે, 4. તો અહીં આવશે 42 મીટર. તો સેકન્ડ નંબરની ફિગરની બાઉન્ડ્રી આપણી આવી 42 મીટર. વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા ડી સુધીની તમને ફિગર આપેલી છે. તો સી અને ડી એ તમારે તમારી જાતે જ કરવાની છે. આ તમારું HW. અને આ 4 ફિગરમાંથી કઈ બાઉન્ડ્રી સૌથી લોંગ છે એ શોધીને તમારે લખવાનું છે.
फ्रेंड्स आ एच डब्ल्यू तमारे तमारी मैथ्सनी बुकमां करवानुं रहेशे। હવે આપણે ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર।